નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બાર પાઠ એક માનવ ભૂગોળ પરિચય એનો અભ્યાસ કરીશું આ ડિજિટલ મીડિયાને આપ સુધી પહોંચાડવા માટે એક પ્રયત્ન કરેલ છે જેને આપ સહર્ષ સ્વીકારશો તો શરૂ કરીએ ધોરણ બાર ભૂગોળ પાઠ એક માનવ ભૂગોળ પરિચય મિત્રો આ માનવ ભૂગોળ એ એક પદ્ધતિસરના અભિગમની એક વિષય શાખા છે અને બાકીના અભિગમો અને બાકીના વિષય જૂથોને આપણે ધોરણ અગિયારની અંદર આપણે ભણી ચૂક્યા છીએ તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ પાઠ એક માનવ ભૂગોળ પરિચય પ્રસ્તાવનાની વાત કરીએ તો ધોરણ અગિયારની અંદર ભણી ગયા છીએ એ પ્રમાણે ભૂગોળ જે છે એ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે ભૂગોળની અંદર આપણે પૃથ્વીનો એક સિસ્ટમેટિક અભ્યાસ કરીએ છીએ ભૂગોળ એ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરે છે અને એટલે ભૂગોળનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે એક પદ્ધતિસરના અભિગમના આધારે અને બે પ્રાદેશિક અભિગમના આધારે અહીંયા આપણે આ જે પાઠ ભણવાનો છે માનવ ભૂગોળ એ પદ્ધતિસરના અભિગમની એક વિષય શાખા છે બાકીના પ્રકારો જે છે એ આપણે અગિયારમાં ધોરણની અંદર જોઈ ગયા છીએ જેનો અહીંયા આપણે પુનરાવર્તન નહીં કરીએ આ જે માનવ ભૂગોળ છે એમાં માનવી અને પ્રકૃતિ આ બંનેની વચ્ચે જે પ્રક્રિયાઓ થાય છે આપલે થાય છે અને એના કારણે જે સતત પરિવર્તનશીલ પ્રક્રિયાઓથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે એનો અભ્યાસ કરવામાં આવે છે મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખીએ કે અહીંયા સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ એટલે એટલે કે માનવ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે એ કુદરતને ધ્યાનમાં રાખીને કરે છે મતલબ કે માનવી કોઈ એવા વિસ્તારમાં રહે છે કે જ્યાં એનો ખોરાક નક્કી થાય છે એનું રહેઠાણ નક્કી થાય છે એની ઘર બનાવવાની પદ્ધતિ નક્કી થાય છે એ બધું જ એ કુદરત અને એ પર્યાવરણના આધારે બને છે આ બધી બાબતો જે છે એને માનવીની સાંસ્કૃતિક લક્ષણિક લાક્ષણિકતાઓ કહી શકાય એટલે માનવ ભૂગોળની અંદર આ માનવીની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે ભૂગોળ વિષયનો ઉદ્ભવ પંદરમી સદીના ઉત્તરાર્ધથી અઢારમી સદી સુધીના સમયગાળાને સંશોધનયુગ કહેવામાં આવે છે એટલે કે આ સમયગાળા દરમિયાન કેટલાય ભૂગોળવિદોએ અલગ અલગ પ્રકારના શોધ પ્રવાસો કર્યા એ ભૂગોળવિદો ફર્યા અલગ અલગ વિસ્તારોમાં જ ગયા અલગ અલગ દેશોમાં ગયા અને ત્યાં જઈને એ વિસ્તારની માહિતી એકત્ર કરી એમણે એમના પુસ્તકોમાં એ બધી માહિતી લખી અને ત્યારબાદ એ બધી માહિતીને અમુક ભૂગોળવિદોએ એકત્ર કરી આ એકત્ર કર્યા પછી નકશા નિર્માણનું કાર્ય શરૂ થયું કારણ કે બધાની લખેલી માહિતી કારણ કે એ વખતે અત્યારે જે સેટેલાઇટ છે એ સેટેલાઇટ તો નહોતા ગૂગલ મેપ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ અત્યારે તો એ પણ એ વખતે નહોતું તો આવી બધી સગવડો નહોતી એટલે રૂબરૂ મુલાકાત લઈ અને દરેક પ્રદેશની જાણકારી મેળવવામાં આવતી એટલે ભૂગોળવિદોએ આ બધી માહિતીને વૈજ્ઞાનિક ભાષાની અંદર વર્ગીકૃત કરી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસ કરી અને એક પુસ્તકની અંદર એકત્રિત કરી અને આનાથી ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો મિત્રો જિયોગ્રાફિયા જર્નાલિસ્ટ નામનું એક પુસ્તક છે કે જે બર્નાર્ડ વેનેરી વેરેનિયસે લખ્યું છે જીઓગ્રાફિયા જર્નાલિસ્ટ નામનું પુસ્તક અને એ પુસ્તકની અંદર બર્નાર્ડ વેરેનિયસે બે વિભાગો દર્શાવ્યા છે એક સામાન્ય ભૂગોળ અને બે વિશિષ્ટ ભૂગોળ ભૂગોળના બે ભાગો દર્શાવ્યા છે સામાન્ય ભૂગોળની વાત કરીએ તો તેમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વી જાણે કે એક એકમ છે એવી રીતે સમજી અને આખી પૃથ્વીનો એકસાથે અભ્યાસ કરવો એટલે સામાન્ય ભૂગોળ જ્યારે બીજા નંબરનું છે વિશિષ્ટ ભૂગોળ તો વિશિષ્ટ ભૂગોળની અંદર જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે કોઈ આખી પૃથ્વી નહીં પણ કોઈ પૃથ્વીનો આખી પૃથ્વીનોમાંથી કોઈ પણ એક ભાગ એ એક ભાગને લેવાનો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવાનો ત્યાંની સજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવાનો માનવ જીવનના સંદર્ભમાં ત્યાંનો અભ્યાસ કરવાનો એટલે કે આખી પૃથ્વીને બદલે કોઈ એક નાના ટુકડાનો જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે એને વિશિષ્ટ ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક વસ્ત્ર અને રહેઠાણ એ બધા ઉપર કુદરતી પરિબળો અસર કરે છે હમણાં મેં વાત કરીને કે એ પ્રમાણે કે માનવીની સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ એના કારણે ઉદ્ભવે છે માનવી જ્યારે કોઈ વિસ્તારમાં રહે છે ઠંડા વિસ્તારમાં રહે છે તો એનો ખોરાક એ પ્રમાણે સેટ થવાનો છે એનું વસ્ત્ર એનો પહેરવેશ પણ એ પ્રમાણે સેટ થવાનો છે અને એનું રહેઠાણ પણ એ પ્રમાણે સેટ થવાનું છે પણ જો માણસ એ જ માણસ વિષુવૃત્તના પટ્ટામાં મતલબ કે ગરમ પ્રદેશમાં રહે છે કોઈ માણસ જંગલીય પ્રદેશમાં રહે છે કોઈ માણસ પર્વતીય પ્રદેશમાં રહે છે તો આ દરેક માણસોના ખોરાક અલગ અલગ હોય છે એમના પહેરવેશ અલગ અલગ હોય છે એમના ઘરો બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે એટલે કે સમજાય છે ને મિત્રો કે માનવીની જે મૂળભૂત જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતો ઉપર કુદરતી પરિબળો અસર કરે છે એ જેવા વિસ્તારમાં રહે છે એવા જ પ્રકારનો એની પ્રવૃત્તિઓ નક્કી થાય છે એટલે કે કહેવત છે ને કે પેલી જેવો દેશ એવો વેશ જેવા વેશમાં રહેવું જેવા દેશમાં રહેવું એવા પ્રમાણનો એનો વેશ ધારણ કરવો પડે છે એ કુદરતી પરિબળો અસર કરે છે એટલે માનવ ભૂગોળમાં આ કુદરતી પરિબળો અને માનવીય પરિબળોની પરસ્પર થતી અસરોનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે માનવીની પ્રવૃત્તિઓની વાત કરીએ તો પૃથ્વી ઉપર જે કંઈ પણ પ્રવૃત્તિઓ થાય છે એ બધી માનવી પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કરે છે માનવ ભૂગોળની અંદર જે કંઈ પણ અભ્યાસ કરવામાં આવે એને એમાં માનવીને કેન્દ્રમાં રાખીને એનો અભ્યાસ કરવામાં આવે છે એટલે માનવ ભૂગોળમાં માનવ કેન્દ્ર સ્થાને છે માનવીની પ્રવૃત્તિ તેના નિવાસ સ્થાનના વિસ્તારને આધારે નક્કી થાય છે જેમ કે જો મેદાની પ્રદેશમાં વસતો માનવી હોય તો એ ખેતી પ્રવૃત્તિ કરે છે કારણ કે એને મેદાની પ્રદેશમાં સપાટ જમીન મળે છે નદી કિનારો મળે છે ફળદ્રુપ જમીન મળે છે એટલે એના કારણે એ સરળતાથી ખેતી કરી શકે છે એને ખેતી માટેના સંજોગો અનુકૂળતા વભર્યા મળ્યા છે એટલે મેદાની પ્રદેશમાં વસ્તો માનવી ખેત પ્રવૃત્તિ કરે છે એમાંથી જે અનાજ પકવે છે જે બીજા ખોરાકો શાકભાજી પકવે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જ્યારે જંગલમાં રહેતો માનવી હોય તો એ જંગલ પેદાશો એકઠી કરવાનું કામ કરે છે કારણ કે જંગલની અંદર ખેતી માટેની જમીન મળતી નથી એટલે એ ખેતી કરી શકતો નથી પણ જંગલમાં લાકડું કાપવું ઈમારતી લાકડાઓ મેળવવો લાખ રાળ ગુંદર ઔષધીય વનસ્પતિઓ આ બધું મેળવવું મધ મળે તો આવી બધી પ્રવૃત્તિઓ જંગલની અંદર થઈ શકે છે એટલે એના કારણે જંગલમાં રહેતો જો માનવ હોય તો એ જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરે છે તો એની જગ્યાએ સમુદ્ર કિનારે રહેતો માણસ સમુદ્ર કિનારે રહેતો માણસ શું કરે એક્ઝેટ માછલીઓ પકડવાનું મત્સ્યની પ્રવૃત્તિ કરે કારણ કે દરિયા કિનારે રહેતા માણસોનો મોટાભાગનો ખોરાક પણ મત્સ્ય હોય છે જંગ દરિયામાંથી માછલીઓ પકડવી અને એ માછલીઓ પકડી અને વેચવી જેમાંથી એને આર્થિક પ્રવૃત્તિ પણ મળે છે અને પોતાનો ખોરાક પણ મળી જાય છે આ રીતે માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓથી ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર થાય છે એટલે કે આ ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર બન્યું એ માનવીની પ્રવૃત્તિના આધારે તૈયાર થાય છે ભૂગોળના વસ્તુની વાત કરીએ તો બર્નાર વેરેનિયસે પોતાના પુસ્તક જીઓગ્રાફિયા જર્નાલિસમાં માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખીને ભૂગોળના વિષયવસ્તુને ત્રણ પેટા વિભાગોમાં વર્ગીકૃત કર્યો છે એક માન ખગોળીય વિષયક લાક્ષણિકતાઓ બે સ્થળીય લાક્ષણિકતાઓ અને ત્રણ માનવીય લાક્ષણિકતાઓ આ ત્રણ પ્રકારો એ ભૂગોળનું વિષય વસ્તુ રજૂ કરે છે ભૂગોળના તત્વો અને શાખાઓ તો ભૂગોળ પર પૃથ્વી પર આવેલા જુદા જુદા તત્વો અને પાસાનો માનવના સંદર્ભમાં અભ્યાસ કરે છે ભૂગોળ પર જે તત્વો આવેલા છે ભૂગોળ પર જે પાસા આવેલા છે એ બંનેનો માનવના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે એટલે કે માનવી પોતાના સ્વાર્થ માટે જ અભ્યાસ કરે છે આ આ વાત ઉપરથી તો એ જ સાબિત થાય છે કે માનવી જે છે એ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે જે કંઈ પણ બાબતનો અભ્યાસ કરે છે એ આપણને કેટલું ઉપયોગી મળશે આપણને કેટલું ફાયદાકારક રહેશે એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે એનો અભ્યાસ કરીએ છીએ પૃથ્વી પરના તત્વોની આધારે ભૂગોળને બે વર્ગોમાં વહેંચવામાં આવે છે એક પ્રાકૃતિક તત્વો અથવા ભૌતિક તત્વો અને બે માનવીય તત્વો અથવા સાંસ્કૃતિક તત્વો આ બંને તત્વોના આધારે માનવ ભૂગોળની બે શાખાઓ વિકસી છે કે જેને એક પ્રાકૃતિક અથવા ભૌતિક ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે અને બે માનવ ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે આપણે આ પાઠની અંદર માનવ ભૂગોળ નો અભ્યાસ કરી રહ્યા છીએ માનવ ભૂગોળ શાખા જે છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો એના માટેની અલગ અલગ રીતો જોઈએ તો ઓગણીસમી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની બે શાખાઓનો વિકાસ થયો પરંતુ એની પ્રતિક્રિયા રૂપે આ પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ મતલબ કે પ્રાકૃતિક ભૂગોળ એટલે કુદરતી વસ્તુઓનો અભ્યાસ કરવાનો અને ભૂસ્વરૂપીય ભૂગોળ એટલે જમીનનું જે સ્વરૂપ છે એનો અભ્યાસ કરવાનો મતલબ કે ભૂપૃષ્ઠનો અભ્યાસ કરવાનો આવી બે શાખાઓનો વિકાસ થયો પણ એની પ્રતિક્રિયા રૂ રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ એ વચ્ચેના સંબંધોના અભ્યાસને વધુ મહત્ત્વ આપ્યું કેટલાક ભૂગોળવિદોનું એવું કહેવું હતું કે ફક્ત પૃથ્વી અથવા ફક્ત પ્રકૃતિક બાબતોનો અભ્યાસ નહીં પણ પ્રકૃતિની સાથે સાથે માનવી એ બંને વચ્ચે કેવા પ્રકારના સંબંધો છે એનો અભ્યાસ કરો જેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદભવ થયો કારણ કે માનવ ભૂગોળ એટલે માનવ અને પર્યાવરણ એનો અભ્યાસ માનવીના ઘર તરીકે ભૂગોળનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે માનવ ભૂગોળનું મહત્વનું પ્રથમ સોપાન કયું માનવીના ઘર તરીકે ભૂગોળનો અભ્યાસ એટલે ભૂ આખી ભૂગોળ આખી પૃથ્વી એ માનવીનું ઘર છે અને એ બાબતને ધ્યાનમાં રાખી અને ભૂગોળનો અભ્યાસ કરવો માનવ ભૂગોળ જે છે એ ત્રણ બાબતોને ત્રણ બાબતોને વધુ મહત્ત્વ આપે છે એક પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ પ્રાકૃતિક તત્વો જે કુદરતી તત્વો છે વનસ્પતિ પ્રાણીઓ સૂર્ય તારા જળ જે કંઈ પણ છે તે એ બધું અને માનવ જગત વચ્ચેનો સંબંધ બીજું માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો એટલે કે માનવ જે છે એ જે પ્રવૃત્તિઓ કરે છે અલગ અલગ વિસ્તારવાઈ જ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને એ પ્રવૃત્તિઓ કેમ કરે છે એ થવા પાછળના કારણો એ જેવા વાતાવરણમાં રહે છે એવી પ્રવૃત્તિ કરવાનો છે તો એ એ વાતાવરણનો અભ્યાસ એની પ્રવૃત્તિના સંદર્ભમાં કરવામાં આવે છે અને ત્રણ વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન વિશ્વના અલગ અલગ જે પ્રદેશો છે દરેક પ્રદેશોમાં સમાજ જુદો છે આર્થિક પ્રવૃત્તિઓ પણ જુદી છે તો આ સામાજિક અને આર્થિક જે ભિન્નતાઓ છે જે જુદાપણું છે એનું અધ્યયન પણ આપણે માનવ ભૂગોળની શાખામાં કરવામાં આવે છે માનવ ભૂગોળના અભ્યાસના પાસા તો માનવીની બધી જ ક્રિયાઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે આપણે જોયું કે ભૌતિક પર્યાવરણ જે છે પૃથ્વીનું એ એની અસર માનવીની દરેક પ્રવૃત્તિ ખોરાક પાણી અને રહેઠાણ અને વસ્ત્ર એ દરેક પ્રવૃત્તિ ઉપર એની અસર થાય છે માનવીની ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને પોતાનું સાંસ્કૃતિક પર્યાવરણ બનાવે છે ભૌતિક પર્યાવરણ સાથે જે અનુકૂળતા સાધે અને એના આધારે માનવીનો જે ખોરાક નક્કી થાય જે વસ્ત્ર નક્કી થાય જે રહેઠાણ નક્કી થાય એ સાંસ્કૃતિક પર્યાવરણ બન્યું અને એવી રીતે એ સાંસ્કૃતિક પર્યાવરણ બનાવે છે માનવ ભૂગોળ દ્વારા કેટલાક પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે જે પાસાઓ આ પ્રમાણે છે એમાં છે પ્રથમ પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ પ્રાકૃતિક તત્વો કુદરતી તત્વો જે છે એ અને માનવ જગત ફક્ત માનવ બીજા પ્રાણીઓની વાત અહીંયા આપણે કરતા નથી તો પ્રાકૃતિક તત્વો અને માનવ એ વચ્ચેનો કેવો સંબંધ છે એ બીજું સાંસ્કૃતિક પર્યાવરણ ઉદભવ થવાના કારણો સાંસ્કૃતિક પ્રવૃત્તિના કારણે જે સાંસ્કૃતિક પર્યાવરણ ઉદભવે છે એ કેમ ઉદભવે છે એના કારણો ત્રીજું વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે જુદા જુદા પ્રદેશોમાં જે સામાજિક અને આર્થિક ભિન્નતાઓ છે એ દરેક વિસ્તારવાઈઝ અલગ અલગ હોય જ સ્વાભાવિક છે પણ આપણે એનો અભ્યાસ એ માનવ ભૂગોળના પાસા તરીકે કરવાનો છે માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ માનવી જે સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરે છે અને સાથે સાથે આર્થિક પ્રવૃત્તિ કરે છે કમાણી માટે પણ આપણે અલગ અલગ પ્રકારના ધંધા કરતા હોઈએ છીએ આપણને જે વિસ્તારની અંદર જે ધંધાની અનુકૂળતા જડે એ પ્રમાણે આપણે એ આર્થિક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ કોઈ ખેતી કરે છે કોઈ ઉદ્યોગ કરે છે કોઈ વેપાર કરે છે કોઈ સહાયક સેવાઓની પ્રવૃત્તિ કરે છે તો આ બધે અલગ અલગ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ છે કે જે માનવી પોતાના આર્થિક કમાણી કરવા માટે પૈસાની કમાણી કરવા માટે કરતો હોય છે તો એ બધી બાબતોનો અભ્યાસ માનવ ભૂગોળના પાસા તરીકે કરવામાં આવે છે અને પ્રકૃતિ અને માનવ બંનેને સમગ્રતાની દૃષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે પ્રકૃતિ અને માનવ આ બંને સમગ્રતાની દૃષ્ટિએ એક છે પ્રકૃતિ છે તો માનવ છે આ વસ્તુ આપણે સમજવી જોઈએ દોસ્તો કારણ કે પ્રકૃતિ નહીં હોય તો માનવ પણ નહીં હોય એટલે આપણે પ્રકૃતિનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે પ્રકૃતિનો નાશ કરીને પોતાનું જીવન ક્યારેય સદ્ધર બનાવી શકવાના નથી આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની આપણે સો ટકા જરૂર છે અને એટલે પ્રકૃતિ અને માનવ બંનેને સમગ્રતાની દૃષ્ટિએ સમજવાનો પ્રયત્ન એ આપણે માનવ ભૂગોળની અંદર કરીએ છીએ